ચાર શબ્દો દાદા જે બોલાવરાવે એ કહીશ, પણ એ પહેલા આપણે બધાએ બે હાથ ઊંચા કરી જય બોલાવવાની છે, અને એનું જે પાપ લાગે એ મારામાં પૂર્ણ થાય એ તમારામાં. બોલો સુરાપુરા દાદાની કુળદેવી માત કી, દ્વારકાધીશની રામચંદ્ર ભગવાન કી, પવન પુત્ર હનુમાન કી, સોમનાથ મહાદેવ કી, મોગલ માત કી. અને આ જેના નિમિત્તે આ ચાર હરખની દાંડી વગર ચાર ફૂલ ખુશીના વેરાણા એ ભગવતીની જય બોલાવી છે ફરી વાર માર. બોલો ખોડિયાર માત કી, શક્તિ માત કી. અને જે ધરતી ઉપર આપણે ફરીએ છીએ, જેના આપણે કાયમ ઋણી રહેશું, એવી એક જય બોલાવી. બોલો ભારત માત કી. વધુ તો બોલતો નહીં, અને ગોવિંદભાઈ આપેલું કોઈ દાડો ગણાવતો નહીં, પણ જ્યારથી કદાચ આ મકવાણા પરિવારનું કુળદેવી તો રાજી જ છે, પણ આ કાનભા ભાવ લઈને આજકાલને હાથક મહિનાથી દોડતા હતા કે બાપુ માંડવો નાખો છે ને તમને લઈ જવાના. પણ મેં કીધું ભાઈ મારા પાસે હાથ હાથ મહિના તારીખો ખાલી નથી. તો આ વચમાં આવ્યા એટલે મને કે 27-28 તારીખ આવશે, એટલે મેં કીધું ભાઈ હજુ મને સારું હૂતું ને, થોડાક દી તમને કંટાળો આવી ગયો, આવો તો માણસ હોતો હોય છે કોઈ. પણ મેં કીધું ભાઈ નથી સારું ભાળતો, પણ હવે છેલ્લી દોઢ તમારા કુળ પાસે લઈને જાઓ, અને બાકીનું ઘટે એના ટેકા જો મારો ઠાકર ના પૂરા પાડે તો મારે ભૂવા પણ એ બંધ કરવાની, નકર 27-28 તારીખ લઈને આવો. પહેલાં તો લીધી, પણ હવે તો આ બધી ધોળા ધોળી ના થાત કહો. આ બધું મેં 3 મહિના મોર કીધું હતું કે નથી સારું ભાળતો ભાઈ, એટલે બની જેલું તો કદાચ કહેતા હોય છે. અને ઘણાય આ પરિવારના સદસ્યો દાદા હરે જોડાયેલા હશે, શું ઘટતું હતું અને શું આ કળની દેવી અને મારા ઠાકરે પાર પાડ્યું હોય એ ગોવિંદભાઈ એ જાણે છે ને હું જાણું. એક એકને ગણાવવાના બે આવ્યા ભાઈ, અને ગણાવવા બે આવું જ હું રાજપૂતનો દીકરો ના કહેવાય ભલામણ. પણ નથી ખબર, નતું જાણતા, કાનભાઈ મોઢું બગાડ્યું. પરમ દિવસે રાતે 1 વાગે આવ્યા, બાપુ કે ધૂણવાની દોડલો, એટલે ભાઈ નથી આવતી કીધું. પણ તમારો અવસર એટલો જમાવટ છે, ધૂણું કે ના ધૂણું બોલવાનું જ મારા ઠાકરને હે ને. પણ નતા જાણતા, નથી ખબર, આ કળને આંટી પડેલી હતી. મઢે જ્યો તો ગોવિંદભા પ્રમાણ આપી દીધા હે, કોણ નાની ઉંમરે જતું રહ્યું એ મારા ઠાકરને ખબર હે. કયા ઘરે પ્રજા નથી, આ શક્તિ પાસે મારા ઠાકર પાસે દોઢ લઈને ક્યાં ઘોડિયા બંધાયા એ મારો રામ જાણે હે. પણ જો કદાચ ભૂલો ના પડતો હોય, મારો રામ એવું ભૂલે હે કે આ શક્તિને ખોડિયાર તો ઠીક, પણ વર્ષો જૂનો જો અહીંયા ચારણનો નેહડો હોતી ના લઉં તો મારું આજે અહીંયા આવું નકમું પડે. અને 35 વર્ષથી ઊભી ઊભી જો ભાઠે રોતી મેલડી ના હોતી લાવું તો અલ્યા ભૂવા પણ મારે બંધ કરી દેવાની ભાઈ. શું કઉ છું, આ વેદ ગોતી નાખી આ વાત ઉપર હલ્યો છું, તાર નતા એ ઘરે ઘોડિયા બંધાયા એ ભાઈ. અને જો ખારું નાળિયરે તમારું લઉં ને તો આ પરગડું મેલીને ઝંડા જોડી લઈને માર નીકળી જવાના ભાઈ. પણ હાચનો હંગાત કરું છું, સમજણ વાળા હારે રાખું છું ગોવિંદભા, ના સમજણ વાળાને કદાચ 3 વાર હારે રાખું સમજાવું, ચોથી વાર એનો હેડો હું નથી કરતો ભાઈ. કારણ કે જગતમાં મારે કઈ જોતું નથી, અને એ તો જગ્યાનું બતાવ્યું,
પણ જો આ જગ્યાએ આ ભૂમિએ પહેલી વાર ઉભો છું અને મારો માદેવ કદાચ સમાધિ લગાવીને બેઠો છે અને મારો ઠાકર રાજી છે, જો આ જગ્યાની 500 મીટર આખો હાલ્યો જો અને એક પાળીઓ સુધી ના ઉતરો મારું આ આવું નકામું પડે. શાને ભાઈ એમ ચાંચી આવ્યો, શું છે, કોનો છે એ? જો કદાચ આજ આવ્યો છે ને અહીંયા આટો મારીને જઈશ મારા ચિત્રમાં, અને જો એ વાત પૂરી ના કરી આલું તો હું વિક્રમસિંહનો દીકરો નહીં. એટલે મેં એ જ કીધું હતું કે ધૂણું જરૂરી નથી, પણ જે મારો ઠાકર શીખવાડે છે આ મેં પ્રમાણ આપ્યા આયાના. બાકી ભાડું તો ઘણું છું, કેવું ઘણું છે, પણ માતાની દયા એ 33 વરા મર 40 વરા મર હું હતું ને આજ શું છે એના પર તાપે રાજ કરો છું. પણ જો એ બોલતી હશે ને હું સાંભળતો હોય છું તો એને ના પાલો એવી વસ્તુ ખાતા પીતા નહીં. ભાઈ જો 1000 વર્ષે તમને વગર વાંકે જો રંજાડી જાય અને હું વિક્રમસિંહનો દીકરો કદાચ ભેટ બાંધીને બેઠો હોય અને વગડે ઢોકો પાડો ને જો ઘોડે પલાણ ના નાખો તો ગંગાબાની કોકે જન્મવું નખામું, આવું મારો રામ બોલે છે ભાઈ. પણ એને મજા નથી, એના મોઢા સામું જોયું તો એને કીધું કે જો કદાચ કહેવા હોય તો આ 4 શબ્દો કહેજે ને જે નથી ગમતું આ મૂકી દો, અને જો જગ્યામાં કદાચ તમે જે વાર્તા કરો એ આ શક્તિના ખોડિયાર પાસે પાર ના પડાવરાવું તો મારું આ મેઘલી રાતે આવું નકામું. ગોવિંદભા ઘડિયાળ તો બાંધતો નહીં પણ મારો ઠાકર એવું કહે કે જાજો સમય નહીં થયો હોય કદાચ 1 ને 20 આજુબાજુ થઈ જાય છે. ભાઈ કેટલા વાગ્યા? 12 ને 20 થઈ. નહીં એ તો કોક વાર તો મારે એવું જોવું પડે ને જાગે છે કે નહીં, પણ 12 ને 20 જ છે, ઘડિયાળ નથી પહેરતો જાણવા હાટું. 1 ને 20 કીધું, કેટલા જાગે હે, આમાં હા પૂરે હે, આંખી મૂકે હે, ચેક તો કરું ને હું તે. જો 20 માઇલી યાદ રહી હોય તો આગળનો એકડો થોડો ભૂલી જાઉં, પણ પ્રમાણ લેવા જ કીધું. અને અહીં આવ્યો છું, ખૂબ સારું થશે, અને જે આ ખોડિયાર આ શક્તિના નિમિત્તે જે કંઈ બેઠા હે એની ઉપર કાયમ આ ભગવતી અમી દ્રષ્ટિ વાપરશે. ભાઈ બીજું જે ઘટે છે, જે નથી કામનું, જે ફરતું દેખાણું છે એ આજ મારી ઝોળીમાં લઈને જતો રહે ભાઈ. અને જે અમને ઘટે હે એ જો 12 મહિને આજ આવ્યો છું અને પુરવાર ના કરી આલો મારું અહીંયા આવું નકમું. ગોવિંદભા સમજાય છે ને ભાઈ? એટલે ધૂણું કાનભા જરૂરી નતું. અને આ કોઈ મનમાં પાસે એવી શંકા ના રાખતા, હું જાણી જોઈને જ બોલ્યો હતી 1 ને 20 હો ભા, ખબર જ હતો મને. પણ કેટલા જાગે હે, કેટલા ટાઈડના ઠરી ગયા, ચેક તો કરવું પડે ને, નકર મેં આમ કર્યો તો ક્યાં ઘડિયાળ લીધી એમ. પણ જો વાહલા 20 પરફેક્ટ બોલતો હોય તો આગળનો એકડો કંઈ ભૂલું નહીં, સમજાય હે? એટલે જે કંઈ આગળનો કાર્યક્રમ છે, સમયનો અભાવ છે, કેટલા દાડેથી ફરું છું, ક્યાં જવાનું હોય એ નક્કી નથી હોતું. પણ જે ગરદણી અવસર આદર્યો હતો ને કીધું ગમે ત્યાં હસ્યું, હું આવીશ કલાકે તે. એટલે આપેલું વચન હમેશા મારો ઠાકર પળાવરાવે છે ગમે ત્યાં હોય. એટલે બધાએ આપણે આગળનો કાર્યક્રમ ધ્યાનથી સાંભળવાનો છે, અને જે ઘટતું હોય છે એ આ ભગવતી પાસે પૂરું મારે પરાવડાવવાનું છે. અમે ફરીથી બે હાથ ઊંચા કરીને જય બોલાવવાની આપણે. બોલો સુરાપુરા દાદાની કુળદેવી માત કી, દ્વારકાધીશની રામચંદ્ર ભગવાન કી, પવન પુત્ર હનુમાન કી, સોમનાથ મહાદેવ કી, મોગલ માત કી, ખોડિયાર માત કી, આદ્ય શક્તિ માત કી, ઓમ નમ પાર્વતી પતે હર હર મહાદેવ. હાલો હાલો.